હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું આ હુમલાના કાવતરામાં સામેલ જૈશના આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં અલ કાયદા અને તાલિબાનથી ટ્રેનિંગ લીધી હતી મુખ્ય આરોપી મોહમ્મદ જે બે હજાર સોળ સત્તરમાં અફઘાનિસ્તાનથી ટ્રેનિંગ લઈને એપ્રિલ બે હજાર અઢારમાં સાંબા બોર્ડર પરથી ભારતમાં દાખલ થયા હતા ચાર્જશીટના અનુસાર ઉમરે પાકિસ્તાની આતંકવાદી કામરાન ઉર્ફ સૈફુલ્લા કાઝી યાસીર લોકલ આતંકવાદી સમીર ડાર અને આદિલ અહેમદ ડાર સાથે મળીને આ હુમલાનું કાવતરો રચ્યું હતું બિલાલ અહમદે હુમલામાં પહો આપી હતી શાકીર બશીરે હુમલા માટે જમ્મુ શ્રીનગર હાઇવેની રેકી કરી અને હુમલામાં ઉપયોગ થનાર આરડીએક્સને પોતાના ઘરમાં સંતાડ્યો હતો વધુ માહિતી મુજબ હુમલા પહેલા આતંકવાદીઓએ અલગ અલગ જગ્યાથી વિસ્ફોટક એકઠો કર્યો મુદ્દસીર અહેમદ ખાને જિલેટિન સ્ટીકનો ઉપયોગ કર્યો તો બીજી તરફ સાજિદ અહેમદ ભટ્ટે બ્લાસ્ટ માટે મારુતિ ઇકો કાર અને વજીર ઉલ ઇસ્લામે એમેઝોન એકાઉન્ટ પરથી ચાર કિલો એલ્યુમિનિયમ પાવડર ખરીદ્યો હતો હુમલા બાદ આદિલ ડારે જે વિડિયોને સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો અને તેને મોહમ્મદ ઉમર ફારૂક સમીર દાસ અને આદિલ ડારે મળીને બનાવ્યો હતો આતંકવાદીઓએ પહેલા છ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના હુમલાનું પ્લાનિંગ કર્યું હતું પરંતુ હિમપાતને લીધે નેશનલ હાઇવે પર ગાડીઓની અવરજવર બંધ હોવાને લીધે હુમલો થઈ શક્યો ન હતો ચાર્જશીટ મુજબ હુમલાવાળા દિવસે એટલે કે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસને રોજ શાકિર બશીર વિસ્ફોટક ભરેલી ઇકો કારને નેશનલ હાઇવે સુધી લઈ ગયો હતો અને ત્યારબાદ આદિલ અહેમદ ડારે બસ્સો કિલો વિસ્ફોટકથી ભરેલી કારને સીઆરપીએફના કાફલા સાથે ટકરાવી દીધી એનએ આઈ તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં બેઠેલા જૈશના કમાન્ડર મઝુદ અઝર અબ્દુલ રૌફ અને અમ્માર અલી પુલવામા હુમલામાં આતંકવાદીઓને સતત નિર્દેશ આપી રહ્યા હતા